લૂકની લખેલી સુવાર્તા એનો 7મો અધ્યાય. લૂકની લખેલી સુવાર્તા એનો અધ્યાય 7મો. લોકોને પોતાની બધી વાતો કહી સંભળાવ્યા પછી તે કપરનહમ આવ્યો. એક સુબેદારનો ચાકર જે તેને વહાલો હતો તે માદો પડીને મરવાની અણી પર હતો. ઈસુ સંબંધી તેણે સાંભળ્યું ત્યારે તેણે તેની પાસે યહૂદીઓના વડીલોને મોકલીને તેને વિનંતી કરી કે તું આવીને મારા ચાકરને બચાવ. તેઓએ ઈસુની પાસે આવીને તેના આગ્રહથી વિનંતી કરી કે જેને સારું તું આટલું કરે તેને તે યોગ્ય છે, કેમ કે તે આપણા લોક પર પ્રેમ રાખે છે. વળી તેણે પોતાને ખર્ચે આપણું સભાસ્થાન બંધાવ્યું છે. ઈસુ તેઓની સાથે ગયો. તેના ઘરથી દૂર નહોતો. એટલામાં સુબેદારે તેની પાસે પોતાના કેટલાક મિત્રોને મોકલાવીને તેને કહાવ્યું કે પ્રભુ તું તસ્દી ન લે, કેમ કે તું મારા છાપરા નીચે આવે એવો હું યોગ્ય નથી. એ કારણથી મેં પણ તારી પાસે આવવા પોતાને યોગ્ય ગણ્યો નહીં, પરંતુ શબ્દ બોલ એટલે મારો ચાકર સાજો થશે, કેમ કે હું પણ તાબેદાર માણસ છું ને મારે તાબે સિપાહીઓ છે. એકને હું કહું છું કે જા એટલે તે જાય છે, બીજાને કહું છું કે આવ અને તે આવે છે, અને મારા ચાકરને હું કહું છું કે આ કર અને તે કરે છે. એ વાત સાંભળીને ઈસુ તેનાથી અચરજ થયો અને પાછા ફરીને તેના પાછળ આવતા લોકોને કહ્યું કે હું તમને કહું છું કે આટલો બધો વિશ્વાસ ઇસરાયલમાં પણ મારા જોવામાં આવ્યો નથી. સુબેદારે જેઓને મોકલ્યા હતા તેઓ પાછા ઘેર આવ્યા ત્યારે તેઓએ માદા ચાકરને સાજો થયેલો જોયો. થોડી વાર પછી નાઇન નામના શહેરમાં તે ગયો અને તેના શિષ્યો તથા ઘણા લોક પણ તેની સાથે ગયા. હવે શહેરની ભાગળ પાસે તે આવ્યો ત્યારે જુઓ, તેઓ એક મોયેલા માણસને બહાર લઈ જતા હતા અને તેની માનો એકનો એક દીકરો હતો. તે તો વિધવા હતી અને શહેરના ઘણા લોક તેની સાથે હતા. તેને જોઈને પ્રભુને તેના પર કરુણા આવી અને તેણે તેને કહ્યું કે રડ નહીં. તે પાસે આવીને ઠાઠડીને અડક્યો એટલે ખાંધિયા ઉભા રહ્યા. તેણે કહ્યું કે જુવાન હું તને કહું છું કે ઉઠ. ત્યારે જે મળેલો હતો તે બેઠો થયો અને બોલવા લાગ્યો. તેણે તેને તેની માને સોંપ્યો. એથી સગડાને ભય લાગ્યું અને તેઓ દેવની સ્તુતિ કરીને કહ્યું કે એક મોટો પ્રબોધક આપણામાં ઉભો થયો છે અને દેવે પોતાના લોક પર મેળવી નજર કરી છે. તેના સંબંધની આ વાત આખા યહૂદિયામાં તથા આસપાસના સગવા પ્રદેશમાં ફેલાઈ ગઈ. યોહાનના શિષ્યોએ એ સર્વ વાતો તેને કહી જણાવી. યોહાને પોતાના શિષ્યોમાંના બેને પાસે બોલાવીને તેઓને પ્રભુની પાસે મોકલીને તેને પૂછાવ્યું કે જે આવનાર છે તે શું તું જ છે કે અમે બીજાની વાત જોઈએ. તે માણસોએ તેની પાસે આવીને તેને કહ્યું કે બાપ્તિસ્ત યોહાને તારી પાસે અમને એવું પૂછવા મોકલ્યા છે કે જે આવનાર છે તે તું જ છે કે અમે બીજાની રાહ જોઈએ. તે જ વખતે તેણે નાના પ્રકારના રોગથી તથા પીડાથી તથા ભૂંડા આત્માઓથી પીડાતા ઘણાઓને સાજા કર્યા અને ઘણા આંધળાઓને દેખતા કર્યા. તેણે તેઓને ઉત્તર આપ્યો કે તમે જે જોયું તે સાંભળ્યું તે જઈને યોહાનને કંઈ સંભળાવો, એટલે આંધળા દેખતા થાય છે, લૂલા ચાલતા થાય છે, રક્તપિત્યાને શુદ્ધ કરવામાં આવે છે, બહેરા સાંભળતા થાય છે, મોયેલાને ઉઠાવવામાં આવે છે, દરિદ્રોને સુવાર્ત પ્રગટ કરવામાં આવે છે, અને જે કોઈ મારા સંબંધી ઠોકર નહીં ખાશે તેને ધન્ય છે. યોહાનના ખેપ્યા ગયા પછી તે લોકને યોહાન સંબંધી પૂછવા લાગ્યો કે તમે રાનમાં શું જોવા ગયા હતા, શું પવનથી હાલતા બરૂને, પણ તમે શું જોવા ગયા હતા, શું ઝીણા કપડાં પહેરેલા માણસને જુઓ, જેઓ ભપકાદાર કપડાં પહેરે છે તથા એશ આરામ ભોગવે છે તેઓ તો રાત દરબારમાં હોય છે, પણ તમે શું જોવા ગયા હતા, શું પ્રબોધકને? હું તમને કહું છું કે હા, પ્રબોધક કરતા જે ગણો મહાન તેને, જેના સંબંધે એમ લખેલું છે, જો હું મારા દૂતને તારા મોં આગળ મોકલું છું કે જે તારી આગળ તારો માર્ગ સિદ્ધ કરશે તે એ જ છે. હું તમને કહું છું કે સ્ત્રીઓથી જેઓ જન્મ્યા છે તેમાં યોહાન કરતા કોઈ મોટો થયો નથી, તો પણ દેવના રાજ્યમાં જે માત્ર નાનો છે તે તેના કરતા મોટો છે. એ સાંભળીને સર્વ લોક તથા દાણીઓ જે યોહાનના બાપ્તિસ્તમાંથી બાપ્તિસ્મા પામ્યા હતા તેઓએ દેવ યથાર્થ છે એમ કબૂલ કર્યું.
પણ ફરોશિયો તથા પંડિતો તેનાથી બાપ્તિસ્મા પામ્યા નહોતા, માટે તેઓને વાસ્તે દેવનો જે ઇરાદો હતો તેને તેઓએ નિરર્થક કહ્યો. આ પેઢીના માણસોને હું શાની ઉપમા આપું? તેઓ કોના જેવા છે? તેઓ તો છોકરાના જેવા છે કે જેઓ ચૌટામાં બેસીને એકબીજાને હાંક મારતા કહે છે કે અમે તમારી આગળ વાંસળી વગાડી પણ તમે નાચ્યા નહીં, અમે વિલાપ કર્યો પણ તમે રડ્યા નહીં, કેમ કે યોહાન બાપ્તિસ રોટલી ખાતો કે દ્રાક્ષરસ પીતો આવ્યો નથી, પણ તમે કહો છો કે તેને ભૂત વળગ્યું છે. માણસનો દીકરો ખાતો પીતો આવ્યો છે અને તમે કહો છો કે જુઓ, ખાવડો ને દારૂબાજ માણસ, દાણીઓનો તથા પાપીઓનો મિત્ર. પરંતુ જ્ઞાન પોતાના સર્વ છોકરાથી યથાર્થ મનાય છે. કોઈક ફરોશીએ પોતાની સાથે જમવા માટે તેને વિનંતી કરી. ફરોશીના ઘરમાં જઈને તે જમવા બેઠો ત્યારે જુઓ, એ શહેરમાં એક પાપી સ્ત્રી હતી. તેણે જાણે જાણ્યું કે ફરોશીના ઘરમાં તે જમવા બેઠો છે ત્યારે અત્યારની સંગે મરમરની એક બાટલી લાવીને તે તેના પગ પાસે રડતી રડતી પાછળ ઉભી રહી અને પોતાના આંસુઓથી તેના પગ પલાળવા તથા પોતાના ચોટલાથી લૂંછવા લાગી. તેણે તેના પગને ચૂમ્યા અને તેમને અત્તર ચોળ્યું. તે જોઈને જે ફરોશીએ તેને નોતર્યો હતો તે વિચાર કરવા લાગ્યો કે જો આ માણસ પ્રબોધક હોત તો આ જે સ્ત્રી તેને અડકે છે તે કોણ ને કેવી છે તે જાણત, એટલે કે તે પાપી છે. ઈસુએ તેને કહ્યું કે સિમોન, મારે તને કંઈ કહેવું છે. તેણે તેને કહ્યું કે ઉપદેશક કહે. ઈસુએ કહ્યું, એક યણદારને બે દેવાદાર હતા, એકને 500 દિનારનું દેવું અને બીજાને 50નું હતું. જ્યારે તેઓની પાસે વાડી આપવાનું કંઈ નહોતું ત્યારે તેણે બંનેને માફ કર્યો, તો તેના પર તેઓમાંનો કોણ વિશેષ પ્રેમ રાખશે? સિમોને ઉત્તર આપ્યો કે મને લાગે છે કે જેને તેણે વિશેષ માફ કર્યું તે. તેણે કહ્યું, તે વાજબી નિર્ણય કર્યો. પછી તેણે પેલી સ્ત્રી તરફ મોં ફેરવીને સિમોનને કહ્યું કે આ સ્ત્રીને તું જુએ છે? હું તારે ઘેર આવ્યો ત્યારે મારા પગ ધોવાને સારું તે મને પાણી આપ્યું નહીં, પણ એણે મારા પગ આંસુથી પલાળીને તેમને પોતાના ચોટલાથી લૂછ્યા છે. તે મને ચુંબન કર્યું નહીં, પણ હું અંદર આવ્યો ત્યારથી એ મારા પગને ચુંબન કર્યા કરે છે. તે મારે માથે તેજ છોડ્યું નહીં, પણ તેણે મારા પગે અત્તર છોડ્યું છે. માટે હું તમને કહું છું કે એના પાપ ઘણા છે તે તેને માફ થયા છે, કેમ કે એણે ઘણો પ્રેમ રાખ્યો છે. પણ જેને થોડો માફ થયું છે તે થોડો પ્રેમ રાખે છે. ત્યાર પછી એણે એ સ્ત્રીને કહ્યું કે તારા પાપ માફ થયા છે. તેની સાથે જેઓ જમવા બેઠા હતા તેઓ વિચાર કરવા લાગ્યા કે કોણ છે કે જે પાપને પણ માફ કરે છે. પણ તેણે તે સ્ત્રીને કહ્યું કે તારા વિશ્વાસે તને બચાવી છે, શાંતિથી જા.